સ્ટુડન્ટ્સ નમસ્કાર. સૌપ્રથમ તો હું એજ્યુ ટચ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 5 માટેનો તમારા જે સ્વાધ્યાય પોથી આવે છે એમાં સેકન્ડ સેમેસ્ટરનું આપણે એક્ટિવિટી લઈને આવ્યા છીએ. તો આ એક્ટિવિટીની અંદર તમને જે પેરેગ્રાફ આપેલો હોય કોઈ, તો એના આધારે પ્રશ્ન જવાબ કઈ રીતે સરળતાથી આપો. મોસ્ટ ઓફ તમારે શું તકલીફ પડતી હોય છે કે પેરેગ્રાફ આપેલો હોય છે, નીચે પ્રશ્નના જવાબ આપેલા હોય છે, તો પ્રશ્નના જવાબની પ્રશ્નની અંદર જ જવાબના શબ્દો રહેલા હોય છે. તમને એ નથી આવડતું કે જવાબ કઈ રીતે બંધ બેસાડવો, બરાબર? તો આજે એક શોર્ટ રીત લઈને આવ્યો છું. આ જોયા પછી તમને જે પણ પેરેગ્રાફના પ્રશ્નો આપેલા હોય છે એનાથી કઈ રીતના જવાબની શરૂઆત કરવી એ તમને અવશ્ય આવડી જશે. તો લેક્ચરમાં અંત સુધી બન્યા રહેશો, કેમ કે અમારો તો હેતુ જ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું. નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી સ્વાધ્યાયન પોથી, કે જે આપણે સ્કૂલે પહોંચેલ નથી પરંતુ હું જે અહીં લેક્ચર લઉં છું તમને સ્વાધ્યાયન પોથીના, એ તમારે તમારી જે બુક છે અંગ્રેજીની બનાવેલી એની અંદર લખવાના છે. તો આજનો લેક્ચર છે આપણો, અગાઉ 2 લેક્ચર લીધેલા છે આ સ્વાધ્યાયન પોથીમાંથી, એક્ટિવિટી 7 પર આપણે પહોંચ્યા હતા. એક્ટિવિટી 7માં તમે જોઈ શકો છો કે તમારા મિત્ર સાથે નીચેનો સંવાદ ભજવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં એક શબ્દ આવે છે કે સંવાદ. તો સંવાદ એટલે શું? તો કે બે વ્યક્તિ અથવા બે અથવા વધુ વ્યક્તિ સાથેની જે વાતચીત હોય છે એને સંવાદ કહેવામાં આવે છે. સંવાદનું અંગ્રેજી જાય છે ડાયલોગ, DIA, જે તમે સ્પેલિંગ સાંભળ્યું હશે, બરાબર? DIALOGUE, ડાયલોગ એટલે સંવાદ, અને ડાયલોગ્સ હોય તો સંવાદો, બરાબર? કે સિંગ્યુલર પ્લુરલમાં આપણે શીખ્યા હતા કે નામને SES IES VES ક્યારે લાગે એના નિયમો શીખ્યા હતા, બરાબર? તો એ ડાયલોગ્સને ખાલી એસ લાગે છે એટલે એનું બહુવચન થઈ જાય છે નામનું, બરાબર? હવે આપણે ડાયલોગ જોશું. તમે અહીંયા જોશો રામ પછી 2 ટપકા, આવી રીતના 2 ટપકા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા હતા કે મૂળ ક્રિયાપદને ડી કે ઈડી લગાડવાથી ભૂતકાળ બને છે. તો જો આ 2 ટપકા છે ને એને SAY કહેવામાં આવે છે. સે એટલે કહેવું, બરાબર? હવે આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા હતા કે આ વાક્ય છે કહેવાઈ ગયું છે. જો તો કહેવાઈ ગયું એટલે એ સમય વયો ગયો એટલે સાદો ભૂતકાળ થઈ ગયો. તો આ સેને બદલે શું આપણે અહીંયા બોલશું? સેડ. તો જો છેલ્લે વાય હોય, આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા હતા કે DED, કે છેલ્લે વાય હોય અને વાય આગળ એક જ સ્વર હોય, જો પછીનો સ્વર એસ છે, એ સ્વર નથી, છેલ્લો અક્ષર વાય હોય ને વાય આગળ એક જ સ્વર હોય, તો વાયનો આઈ કરીને ડી લગાડવો. તો આ છે ભૂતકાળ, બરાબર? કારણ કે અહીંયા વાક્ય પૂર્ણ બોલાઈ ગયું છે એટલે ભૂતકાળ થઈ ગયું. એટલે સે આ 2 ટપકા છે, SAY છે, અને આ છે SAID, એનું ભૂતકાળ, બરાબર? જે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો લેક્ચર લીધો હતો ત્યારે બરાબર શીખ્યા હતા. હવે આપણે આ ડાયલોગ્સ વાંચીશું. રામ સેડ, હેલો, ગુડ મોર્નિંગ શ્યામ. જો હેલો પછી અલ્પવિરામ છે. અલ્પવિરામ શા માટે? અલ્પ એટલે થોડો અને વિરામ એટલે વિહામો લેવો, થોડોક વિહામો લેવો. જો રામ સેડ, જો હું થોડોક વિહામો લઈશ, તમે બરાબર જોજો. હેલો, ગુડ મોર્નિંગ શ્યામ, બરાબર? એટલે થોડોક આપણે વચ્ચે વિહામો લઈએ, બે શબ્દો કે વાક્ય વચ્ચે આપણે વિહામો લઈએ છીએ ત્યારે અલ્પ વિરામ આવે છે. રામ સેડ, હેલો, ગુડ મોર્નિંગ શ્યામ. હવે તમને ખબર છે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે કોઈને મળીએ તો આપણે અભિવાદન આપીએ, ગુજરાતી આપણી ભાષા છે, બરાબર? તો આપણે કહીએ થાય કેમ છો, જય શ્રી કૃષ્ણ, બરાબર? તો ગુડ મોર્નિંગ છે જય શ્રી કૃષ્ણ એક અભિવાદન છે, અને ગુડ મોર્નિંગ છે ઇંગ્લિશનું અભિવાદન છે, એટલે કે સુપ્રભાત. કોઈને આપણે સવારમાં મળ્યા હોય તો એમ કહીએ ને આપણે સારી પ્રભાત. રામે કહ્યું, જો સેડ આ 2 ટપકા, ખબર, હેલો એટલે કેમ છો, ગુડ મોર્નિંગ સુપ્રભાત શ્યામ, તો શ્યામ એના પ્રત્યુત્તર આપશે ને સામો. તો શ્યામે કહ્યું હેલો, આપણે શું કહીએ સામો? ગુડ મોર્નિંગ કહીએ. ગુડ મોર્નિંગ, કેમ છો, ગુડ મોર્નિંગ. શ્યામે કહ્યું કેમ છો, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ, યુ એટલે તમને, હાવ એટલે કેમ અથવા કેવું, અને આર એટલે છે. આપણે કોઈ મળે તો પહેલાં તો આપણે અભિવાદન આપીએ ગુડ મોર્નિંગ, પછી ખબર અંતર પૂછીએ કે ભાઈ તને કેમ છે, બરાબર? તો ગુજરાતીમાં જે બોલીએ એ જ વસ્તુ છે. રામ સાઈડ, આઈ એમ ફાઇન. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીં આઈ પછી ઉપર અલ્પવિરામ જેવું ચિહ્ન છે, પછી એમ છે. જો હું બોલું છું કેમ, આઈ એમ, તો એમનો સ્પેલિંગ તો એમ થાય, આમાં તમને એમ એ ક્યાંય દેખાય છે નથી દેખાતું. તો ઉપર જે અલ્પવિરામ જેવું ચિહ્ન છે ને એને લોપ ચિહ્ન કહેવામાં આવે છે. લોપ ચિહ્ન એટલે જો અહીંયા ક્યાં શબ્દ ગાયબ થઈ ગયો છે, એ ગાયબ થઈ ગયો છે, એની જગ્યાએ લોપ ચિહ્ન મૂકી દીધું, બરાબર? તો હવે આપણે એનું ગુજરાતી, રામે કહ્યું આઈ એમ ફાઇન. જો આ એટલે હું થાય, પણ અંગ્રેજી વિષયની ખાસિયત છે કે શબ્દ સહ ગુજરાતી નથી થતું. અહીંયા તમે એમ ગુજરાતી કરો, હું સરસ છું નહીં, પણ મને મજા છે અથવા મને સારું છે, હું મજામાં છું એમ પણ કરી શકો, બરાબર? પણ જો મજામાં છું એમ કરવું હોય તો આગળ હું લાગશે,
પણ સારું છે એમ કરવું હોય તો મને સારું છે, હું સારું છે નહીં, બરાબર. આઈ એમ ફાઇન, મને સારું છે, એમ એટલે છે, બરાબર. કે જે સાદા વર્તમાન કાળમાં જ વપરાય છે, સાદા વર્તમાન ત્રણ ક્રિયાપદ આવે સહાય કરે, એમ ઇઝ અને આર, જેમાં આઈ સાથે હંમેશા એમ જ વપરાય, જે આપણે આગળ શીખ્યા હતા સાદા વર્તમાન કાળના લેક્ચરમાં. વેર ઇઝ યોર બ્રધર, હવે જો અહીંયા ડબલ્યુ એચ ક્વેશ્ચન છે, હુ, વોટ, વેર, હુમ, હાઉ મેની, હાઉ મચ, ઓફન, હાઉ ઓફન, બરાબર, હાઉ ફાર, આ બધા છે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે. તો આ ડબલ્યુ એચ ક્વેશ્ચન છે. વેર ઇઝ યોર બ્રધર, યોર એટલે તમારો, બ્રધર એટલે ભાઈ. જો યોર શું છે, યુ છે, એ કર્તા વિભક્તિ છે, જે મેં તમને આગળના ગ્રામરના લેક્ચરમાં શીખ્યું, યુ, પછી કર્મ વિભક્તિ યુ, અને એની સંબંધક વિભક્તિ થશે યોર, જેનું ગુજરાતી છે તમારું, એટલે કે તમારા ભાઈ, એટલે કે તમારો ભાઈ સાથેનો તમારો સંબંધ, એટલે સંબંધક વિભક્તિ. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? શ્યામ સેડ, હી ઇઝ એટ મ્યુઝિક ક્લાસ. જો અહીંયા કોના પુરુષ માટે હી વપરાય છે, એટલે શ્યામેનો પ્રત્યુત્તર આપ્યો. શ્યામે કહ્યું તે મ્યુઝિક એટલે કે સંગીતના વર્ગમાં, ઇઝ એટલે છે. હવે જો અહીંયા સ્થળ છે મ્યુઝિક ક્લાસ, એટલે એને આપણે પ્રેપોઝિશન એટ લાગેલું છે. તમે જોયું છે ને અંગ્રેજીમાં ઇન, બરાબર, ઓન, અંડર, આ બધા પ્રેપોઝિશન છે. નિયર, તો અહીંયા સ્થળ હોય એટલે એટ લાગે છે, બરાબર. રામ સેડ, પાછો પ્રશ્ન પૂછે છે, વેર ઇઝ ધ મ્યુઝિક ક્લાસ. રામે કહ્યું કે સંગીતનો વર્ગ, વેર એટલે ક્યાં, અને ઇઝ એટલે છે, આ આગળ ધ આર્ટિકલ લાગેલો છે, બરાબર, નામને, કે સંગીતનો ક્લાસ ક્યાં છે. જો સંગીતના ક્લાસને ધ આર્ટિકલ કેમ લાગેલો છે વિદ્યાર્થી મિત્રો? તો જો આપણે શીખ્યા હતા એ એન ધમાં, કે જ્યારે સમગ્ર જાતિની વાત હોય, જાતિવાચક નામ હોય, ત્યારે ધ આર્ટિકલ લાગે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મ્યુઝિક ક્લાસ, મ્યુઝિક ક્લાસ તો ઘણા હોય, પણ એનું કોઈ નામ હોય તો અલગ વસ્તુ છે, પણ અહીંયા મ્યુઝિક ક્લાસ તો ઘણા હોય, એટલે આખી મ્યુઝિક ક્લાસની સમગ્ર જાતિ દર્શાવે છે, એટલે ધ લગાવેલો. શ્યામ સેડ, ઇટ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. હવે તમે કહેશો સાહેબ કે અહીંયા તો એટ આર્ટિકલ લાગે, સ્થળ છે તો કેમ તમે નિયર લગાડ્યું? તો વિદ્યાર્થી મિત્રો, સ્થળ હોય પરંતુ જો એને જવાબ શું આપવો છે, એને પૂછ્યું ક્યાં છે મ્યુઝિક, શ્યામને જવાબ એવો આપવો છે કે તે પોસ્ટ ઓફિસ નજીક છે. તો નજીક એટલે તો નિયર થાય, એટલે અહીંયા નિયર છે એ પ્રેપોઝિશન વપરાયું છે. હવે તમે કહેશો અહીંયા નિયર ને એટ બે ન વાપરી શકે, ના, એક પ્રેપોઝિશન વાપરી લીધું છે નિયર, તો હવે એટ વાપરવાની જરૂર નથી, એટલે અહીંયા સ્થળ છે છતાં એટ નથી વાપરેલું, બરાબર. ઇટ ઇઝ ની, હું કામ એને નિયર વાપરેલું છે, કારણ કે આગળનો પ્રશ્ન વાંચો, રામ સેડ વેર ઇઝ ધ મ્યુઝિક ક્લાસ, મ્યુઝિક ક્લાસ ક્યાં છે? તો શ્યામ સેડ ઇટ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ, તે પોસ્ટ ઓફિસ નજીક છે. અને નજીક એવો જવાબ આપવો તો એટલા માટે, બરાબર. હવે અહીંયા શેના માટે પ્રશ્ન પૂછ્યો? તો મ્યુઝિક ક્લાસ માટે, તો એ નિર્જીવ વસ્તુ છે, મેં તમને કહ્યું પશુ પક્ષી વનસ્પતિ પ્રાણી ફળ ફૂલ ઇત્યાદિ માટે ઈટ આવે, તો અહીંયા આ નિર્જીવ વસ્તુ છે, એટલે ઈટથી જવાબ શરૂઆત કરી, ભાઈ ઇટ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. હવે રામે બીજો પ્રશ્ન, રામ સાઈડ વોટ ઇઝ ઇન યોર પોકેટ, તમારા ખિસ્સા, ઇન એટલે માં, વોટ એટલે શું, અને ઇઝ એટલે છે, તમારા ખિસ્સામાં શું છે? તો શ્યામ સાઈડ ઇટ ઇઝ અ વિડીયો ગેમ. જો અહીંયા પાછું પોકેટ એ નિર્જીવ વસ્તુ છે, ઇટથી જવાબ હોય, બસ, ઇટ ઇઝ અ વિડીયો ગેમ, તે એક વિડીયો ગેમ, ઇઝ એટલે છે, જો ઇટ એટલે તે, એ એટલે એક, વિડીયો ગેમ એટલે વિડીયો ગેમ, અને ઇઝ એટલે છે. રામે પાછો પ્રશ્ન પૂછ્યો, રામ સેડ વોટ કલર ઇઝ ઇટ, રામે કહ્યું કે ઇટ ઇઝ એટલે તેનો રંગ, વોટ એટલે શું, અને ઇઝ એટલે છે, તેનો રંગ શું છે? તો શ્યામ સેડ ઇટ ઇઝ બ્લુ, તે વાદળી, બ્લુ એટલે વાદળી, અને ઇઝ એટલે છે. રામ પાછો, હવે રામ જો પ્રશ્ન જવાબ આપે છે, કારણ કે પૂર્ણ વિરામ વાળું વાક્ય છે. ઇટ ઇઝ વેરી નાઇસ, તે વેરી એટલે ઘણી, વી ઈ આર વાય, સુંદર, સરસ, સુંદર, અને ઇઝ એટલે છે, તે ઘણી સુંદર છે. હવે કોઈ તમારા વસ્તુ ના થતો તમારો વખાણ કરે, તમે શું કહો? શ્યામ સાઈડ થેન્ક યુ, તમારો આભાર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત જો ઉપરના સવાલ પરથી આપેલા પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, વેર ઇઝ રામ્સ બ્રધર. હવે તમને મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા શું ભૂલ પડે છે, કે તમે આમ જો ઇઝ રામ્સ બ્રધર પછી નામ લખીને આવો રામનું, આવી ભૂલ કરો છો. તો તમને એટલે મતલબ કહેવાનો કે ક્યાંથી જવાબના શબ્દો, જવાબની શરૂઆત પ્રશ્નમાં જ રહેલી હોય છે, પણ ક્યાંથી કરવી તમને ખબર ન હોય, તેના માટેની એક શોર્ટ રીત છે. અહીંયા કયું છે સહાય કરે, ઇઝ, વિદ્યાર્થી મિત્રો, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડસ, ડીડ, ઓટ ટુ, આ તમે નોંધી લેશો, બરાબર. તો આ સહાયકારક ક્રિયાપદો છે બધા. તો અહીંયા સહાયકારક ક્રિયાપદો લેવાનું કયું છે, તો હું બોઈ લઉં, એમાંથી ઇઝ છે ને સહાયકારક, તો એના પછીનો શબ્દ હોય ને ઇ જ જવાબની શરૂઆત થાય, તો શું આવશે,
એના પછીના શબ્દ રામ્સ બ્રધર છે, રામનો ભાઈ. જો રામ પછી આવું અલ્પવિરામ જેવું ચિહ્ન કરેલું છે એન, અને પછી એસ કરેલો છે, તો આવું અલ્પવિરામ જેવું ચિહ્ન અને એસ હોય ને નામ પાછળ જ હોય એટલે એને એપોસ્ટ્રોફી એપોસ્ટ્રોફી એસ કહેવામાં આવે છે, જે નામને લાગે છે, જેનું ગુજરાતી નાનો નીનું. રામનો ભાઈ, તો અહીંયા લખશું જો રામ્સ બ્રધર, જવાબની શરૂઆત બરાબર રામ્સ બ્રધર, પછી આ ઇઝને અહીંયા ઉપાડીને નાખી દઉં બરાબર ઇઝ. હવે તમે પ્રશ્નમાં ક્યાં પૂછો, વેરમાં, તો એ ક્યાં છે, રામ્સ બ્રધર ઇઝ, પછી વાંહે શું આવશે, એટ ધ મ્યુઝિક ક્લાસ. હવે જો તમે કહો સાહેબ હી ઇઝ કેમ ન મૂક્યું, હી ઇઝ નથી મૂકવાનું, એની જગ્યાએ આપણે શું મૂકી દીધું, રામ્સ બ્રધર, પછી ઇઝનો ઉપયોગ તો કરી લીધો, રામ્સ બ્રધર ઇઝ ક્યાં છે, એટ ધ મ્યુઝિક ક્લાસ. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે, કાં તો આમ જવાબ મૂકીને આવે કે હી ઇઝ એટ ધ મ્યુઝિક ક્લાસ એમ નહીં, પરંતુ અહીંયા આપણું સહાયકારક ક્રિયાપદ ઇઝ હતું, એના પછીના શબ્દ જવાબ નિશ્ચિત, રામ્સ બ્રધર ઇઝ એટ ધ મ્યુઝિક ક્લાસ. બીજો પ્રશ્ન, વેર ઇઝ ધ મ્યુઝિક ક્લાસ, તો ફરીથી એ સહાયકારક ઇઝ છે, તો એના પછીના શબ્દો જવાબ આવશે ને ધ મ્યુઝિક ક્લાસ, પછી ખાસ ધ્યાન રાખવાનું છે ટી બીજી અબીસીડી તો આગળ આવશે એટલે અંગ્રેજીના નિયમ મુજબ ટી કેપિટલ થઈ જશે. ધ મ્યુઝિક ક્લાસ, પછી ઇઝને અહીંયા લઈ લીધો આપણે, હવે વેરમાં ભાઈ ક્યાં છે, ધ મ્યુઝિક ક્લાસ ઇઝ, જો આર યુ નિયર ધ પોસ્ટ ઓફિસ, જો ઇટ ઇઝ નહીં વાપરે, ઘણા વિદ્યાર્થીઓ કરે ધ મ્યુઝિક ક્લાસ ઇટ ઇઝ એ વાપરે, કારણ કે ઇટ ઇઝની જગ્યાએ જ આપણે ધ મ્યુઝિક ક્લાસ આગળ વાપરીએ, ધ મ્યુઝિક ક્લાસ, પછી ઇઝ તો વપરાઈ ગયું, ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. પછી છે એવું, વોટ ઇઝ ધેર ઇન શ્યામ્સ પોકેટ, એટલે કે જો પાછું એ પોસ્ટ ઓફિસ હશે એવું નામને લાગે ને, શ્યામના ખિસ્સા, પોકેટ ખિસ્સા, ઇન એટલે માં, શું છે અથવા તો ત્યાં, ત્યાં શ્યામના ખિસ્સામાં શું છે. હવે ઇઝ છે પહેલો શબ્દ, એના પછી જવાબનો છે, તો હું કરશું ટી કેપિટલ ધેર ઇઝ. હવે તમે વોટમાં પૂછ્યા ને, વોટની જગ્યાએ ધેર ઇઝ શું હતું એના ઉપર પેરેગ્રાફમાં, તો કે વિડીયો ગેમ, અ વિડીયો ગેમ. હવે ક્યાં પહોંચ્યા, ધેરમાં, તો ધેર તો વપરાઈ ગયું છે અહીંયા. હવે ક્યાં પહોંચ્યા, તો કે ઇન શ્યામ્સ પોકેટ, તો ઇન શ્યામ્સ પોકેટ અહીંયા લખી નાખ્યું, છેલ્લે પ્રશ્નાચિહ્ન નીકળી જશે. વોટ કલર ઇઝ ધ વિડીયો ગેમ, તો પાછું સહાયકારક ક્રિયાપદ વિદ્યાર્થી મિત્રો ગોતશું આપણે ઇઝ છે, તો એના પછીના શબ્દો જવાબના જશે, તો જવાબના શબ્દ થશે ધ વિડીયો ગેમ. અહીંયા બે વખત ધ વપરાઈ ગયું છે, જે ભૂલ છે પ્રિન્ટિંગમાં બરાબર, સ્વાધ્યાય પોથીની, ધ વિડીયો ગેમ, તો અહીંયા આપણે લખશું ધ ટી કેપિટલ બરાબર, નિયમ અનુસાર આગળ આવી જાય એટલે, ભલે અહીંયા બીજી એબીસીડીનો ટી હોય તમે જોઈ શકો છો, તો અહીંયા આગળ આવી ગયો એટલે નિયમ અનુસાર પહેલી બીજી એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર પણ તમારા માર્ક કપાઈ શકે છે. ધ વિડીયો ગેમ ઈ ધ વિડીયો ગેમ બરાબર લખી નાખ્યું, પછી ક્યાં પહોંચ્યા તમે કલરમાં, તો અહીંયા લખશું કલર, પછી ક્યાં પહોંચી આપણે ઇઝમાં, તો અહીંયા લખશું ઇઝ, તો બન્યું આમ ધ વિડીયો ગેમ કલર ઇઝ. હવે વોટની જગ્યાએ જવાબનો શબ્દ કેવો છે, બ્લુ, બી એલ યુ ઈ, તમે જોઈ શકશો અહીંયા બ્લુ, તો જે અહીંયા નથી લખવાનું, તમે એમ લખશો કે ધ વિડીયો ગેમ કલર ઇઝ, પછી ઇટ ઇઝ પણ લખશો, એ નથી લખવાનું, ઇટ ઇઝ એની જગ્યાએ જ આવી ગયું છે બરાબર, ધ વિડીયો ગેમ કલર, ધ વિડીયો ગેમ કલર ઇઝ, પછી માત્ર ખાલી લખવાનું છે બ્લુ, એટલે મારો કહેવાનો મતલબ ભલે અહીંથી શોધવાના હોય જવાબ, પણ આમાં બેઠા જવાબ આમાંથી તમારે લખવાના નથી, મેં તમને જવાબની રીત શીખવી, પહેલા સહાયકારક ક્રિયાપદ ગોતી લેવાનું, પછીના શબ્દ જવાબના શબ્દ, એ રીતના તમારે જવાબને મેળ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જોયા પછી તમને જે મોસ્ટ ઓફ તમે પરીક્ષામાં ભૂલ કરો છો કે પ્રશ્ન આપેલો હોય એને કઈ રીતે બેસાડવો, તો કે પ્રશ્નની અંદર જ જવાબના શબ્દો રહેલા હોય છે, તો આશા રાખું છું કે આ લેક્ચર તમને સારી રીતે સમજાઈ ગયો છે. આ લેક્ચર તમે જોતા જોતા સાથે તમારી અંગ્રેજીની પાકી બુકમાં પણ લખશો એવી આશા સાથે હું આ લેક્ચર છે અહીં પૂર્ણ કરું છું. ટેક કેર, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.